नमस्कार, हूँ आसिफ खत्री अने आप जुड़ी रहा छो फास्ट बोरेली न्यूज। बोरेली खाते कलेक्टर की अध्यक्षता में जनसंवाद कार्यक्रम योजायो। बोरेली भक्तवाड़ी खाते जिला कलेक्टर श्रुति चारण की अध्यक्षता में जनसंवाद कार्यक्रम आयोजन करतु। आ जनसंवाद कार्यक्रम में बोरेली तेमज आजूबाजू ग्राम पंचायत पोताना प्रश्न रजू करता, जेमा ढोकलिया बोरेली चाचक अलीपुरा गाम में पसार थती हरकली कोतर ने चौमासा बोरेली में कहर वर्तायो हतो, जेनु निराकरण लावा तेमज बोरेली में ट्राफिक की समस्यानुं पण निराकरण लावा रजूआत कराई हती। आ संवाद कार्यक्रम में बोरेली तेमज आजूबाजू ग्राम पंचायत लोकोए स्थानिक प्रश्न रजूआत करी निकाल लावानी मांगणी करी हती। आवो सांभळी आपणे शुं कहे छे लोको रजूआत में, ते सांभळी पहला। अलीपुरा ग्राम पंचायत सरपंच तरीके मैडम मारी विनती है
કે ગયા ચોમાસામાં અમારે હરકલી કોથરમાંથી જ્યારે કલીપુરાની જનતાને જે પાણીનો સામનો કરવો પડ્યો છે એ સામનાની પહેલી પ્રથમ રજૂઆત વહીવટી તંત્ર પહેલું અમારું હરકલી કોથરમાં અલીપુરા ચોકડી જે નાળું છે એનું પહેલું હાથ પર કામ લે એવી મારી વિનંતી છે. કેમ કે એ હરકલી કોથરનું નાળું જયારે નહીં કરવામાં આવે નહીં તો આવતા દિવસોમાં અલીપુરાની જનતાની અંદર 22 સોસાયટીઓને જે વેઠવાનો વારો આવ્યો છે અને એ પાણી દ્વારા નીચાણવાળો ભાગ જે ઢોકેલિયા કે જ્યાં પણ ઘણા લોકો ડૂબી મર્યા છે એવી પરિસ્થિતિ સર્જાઈ. બોડેલીનું કબ્રસ્તાન પણ લગભગ પિંજર હાર પિંજર સાથે બહાર નીકળી આવી એવી પરિસ્થિતિ આ પાણી થઈ ગયા. તો પહેલી રજૂઆત અમારી એ છે કે હરકલી કોથરનું નાળું ગઈ શકે માર્ગ એન્ડ મકાન ઇન્ડિયન ઓથોરિટી બાય હાઈવે રોડ ત્રણ બોર્ડ પણ જણાવ્યું જે અલીપુરા ચોકડી છે ને ત્યાં ઇન્ડિયન ઓથોરિટી હાઈવે એક બોર્ડ પણ છે. પંચાયત રાત્રે સાફ સફાઈ કરી રહી છે પણ એનું દસ કાવડા માંડ્યું જે એપેન્ચી સાવે તે સદાય રહ્યું અમારે એ પણ એક ગુજરાતી વાત છે. કેમ કે ધોને ગંદા બાજી ગયા છે ત્યાં અમે કોન્ટ્રાક્ટરને ગયા તો અમારી પંચાયતનો ખર્ચો પાડીએ તો માનો કે અમારે ગરીબ બહાર આવે કે ભાઈ પંચાયતનો બીજો ખર્ચો પાડ્યો આપણે સવાસ નહીં. બીજા નંબરમાં કે અમારી અહીપુરા ચોકડી પર એટલું બધું ટ્રાફિક જામ થાય છે મેડમ કે દીકરી જે ઉંમરના કોર પર આવીને કરણાવા લાયક ભરી અને એનું કાર્ય તે પીઢી ચોરવાનો મારો હતો એવી દીકરી કાર્ય જાન ગુમાઈ ગયું છે. બહુ સહાયનીય વસ્તુ બની છે એના પડને પણ કપાઈ જાય છે કારણ કે કોઈ સાહેબનું ડાયવર્ટિંગ નહોતું નથી કોઈ રાઈટ હતું જમી સાહેબ કોઈ કાઢી શકે અને એટલી બધી લાગ્યો પણ ચાલુ કે કોઈ રોજનું નીકળે ખરાબ નહીં મારતું પણ પબ્લિકને સમયભૂત જાણવું પડશે અને એને બી સમજવું પડશે એવી પરિસ્થિતિ છે. સરપંચો તમારું કહે કે ભાઈ કેમ ભાઈ તો અમારી પર પણ આવતું હોય છે કઈ વાત પણ અમે એવું કહીએ છીએ તંત્ર પણ વેરી તકે ધારે છે. મેં તો કાલે પોલીસ સ્ટેશનમાં પણ એક અરજી આપી છે કે વેરી તકે આજે હા એટલે ટ્રાફિક સમસ્યાની પણ વાત છે મેડમ. કેમ કે જે ટ્રાફિકમાં એવું છે કે ત્યાં ગતિ ઉભી રહી છે ચોકડી પર તો અમારી એક લાગણી એવી છે તમારી કે ઘણી વાર આ હરિપ્રાણ ટોપર છ માણસો દૂર જોવા પણ એક બીજી એક જટિલ સમસ્યા છે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે આ ફતેનગર જે સોસાયટી છે એસટી નેપરિંગ પાછળનો વિભાગ આમાં બે ત્રણ સોસાયટી પણ તમામ સોસાયટીમાં રોડ રસ્તા ગટર લાઈનની ટોટલ સમસ્યા છે. તદઉપરાંત 17 વર્ષથી માંડીને 30 વર્ષ જૂની આ સોસાયટીઓ છે. હવે કેટલાક ગરીબ પરિવારો જાણે છે તો ત્યાં ઉપરથી હાઈ ટેન્શન વાયરને હજી સુધી કઈ ધ્યાન પર લેવાતું નથી. તો મારી આપને અરજ છે કે એમજીવીસીએલની જે સમસ્યા છે હાઈ ટેન્શનની એને અંડરગ્રાઉન્ડ અથવા તો ગમે તે રીતના તમારા પ્લાન મુજબ અમારે લગભગ જાણ કરી 2 વર્ષ થયા અરજી આપે નહીં આપણે
जो है वो हर पंचायत में होती है। जब होती है ग्राम सभा होती है तो आपकी ऐसा वहाँ के जो रहने वाले
મોન્સૂન કામગીરી હેઠળ કોઈ પણ તંત્ર દ્વારા કરવામાં આવે અરબલી કોતર ખાલી અમને નાણાંની ચર્ચા કરી અમારા સરપંચથી પણ મૂળ વસ્તુ જે અરબલી કોતરની જે સાફ સફાઈ ક્ષેત્ર સુધી થઈ રહ્યું એ થતી નથી થાય તો આ પ્રશ્નનું સોલ્યુશન આવે અરબલી કોતર છે ત્રણ પંચાયત લાગે પંચાયત અમારા घो बो एरिया है घो मोटो एरिया आरएनबी ने बनाया था બોરેલી ગામમાં જે છોકરીઓ છે આપણી છોકરા તરફથી આવે છે પછી આપણે બરોડા તરફથી આવે છે રસ્તો હાલોલ તરફથી આવે છે એ રસ્તા પર પાછલા એક થી દોઢ વર્ષથી ડિવાઈડરો પર એગરો તૂટેલી છે ડિવાઈડરો ઇફેક્ટિવ નથી એના માટે અકસ્માત વારંવાર રાતે થાય છે ગાડી જેના માટે મીડિયાને બી અમે આપ્યું છે પરંતુ છતાં બી એક વર્ષથી કોઈ જગા પર ઇફેક્ટર લગાવવા નહીં આવતા એગરો સુધી કરવા નહીં આવતી અને લોકો રાતે ગાડી ચડીએ છે અકસ્માત થઈ દવાખાને લઈ જવા પડતા હોય છે આજે બોડેલીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બધા જ નાગરિકોની જે જે પરેશાનીઓ છે જે જે એમની રજૂઆતો છે એમના
संज्ञान लेवामां आव्युं छे अने कंसर्न डिपार्टमेंट्स ने पण एमना माटे स्ट्रिक्ट आदेश पण आपवामां आवशे अने जे जे कामगीरी करवानी छे जेमनी रजूआतो थई छे एमना उपर स्ट्रिक्टली भार मूकवामां आवशे अने एमने कामगीरीने समयसर पूरो करवा माटे हूँ बधा ज ऑफिसर्सने सूचना आपवानी छे अने लोकोनो जे प्रश्न छे ए हल थाय एमना माटे अमे खातरी आपी छे। आपे फास्ट बोलेली न्यूज यूट्यूब चैनल ने सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर बेल आइकन दबावशो जेथी आपने नवा अपडेट तथा न्यूज ना नोटिफिकेशन तुरंत जोवा मळी जशे। धन्यवाद।